હે ફ્રેન્ડ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે ફોટો વોલ્ટેક સેલ વિશે અભ્યાસ કર્યો હતો આ લેક્ચરમાં આપણે લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર એટલે કે એલડીઆર વિશે અભ્યાસ કરવાનો છે લાઇટ ડિપેન્ડન્ટ રજીસ્ટર લાઇટ ડિપેન્ડન્ટ અને રજીસ્ટર બરાબર હવે આમાં હું તમને ટૂંકમાં કહી દઉં કે કોઈ કોઈક રજીસ્ટર છે એ રજીસ્ટર શું છે એ લાઇટ ઉપર ડિપેન્ડ રાખે છે બરાબર એટલે લાઇટ ઉપર ડિપેન્ડ રાખે છે તમે લાઇટમાં વધારો કરશો એટલે કોઈ રજિસ્ટર હશે આવી રીતે રજિસ્ટર વિશે તો બધાને ખ્યાલ જ હશે બરાબર આવી રીતે કોઈક રજિસ્ટર છે એ શું છે વેરિયેબલ છે હવે આપણે રિયોસ્ટેટ જોયું છે રિયોસ્ટેટમાં આપણે ફેરફાર કરી શકીએ તો આ પણ વેરિયેબલ રજિસ્ટર છે પરંતુ આમાં આપણે ફેરફાર કેવી રીતે કરી શકીએ તો લાઇટની મદદથી બરાબર નામ જ છે કે એવું રજિસ્ટર કે જે લાઇટ ઉપર ડિપેન્ડ રાખે છે લાઇટ ડિપેન્ડન્ટ રજીસ્ટર તો તમે આમાં આમાં જે લાઇટ આપશો તો લાઇટ આપશો એટલે એ રજિસ્ટર હશે એમાં ઘટાડો થશે અને લાઇટમાં ઘટાડો કરશો તો રજીસ્ટરમાં વધારો થશે બરાબર તો એવો રજિસ્ટર કે જે લાઇટ ઉપર આધાર રાખે છે એને શું કહેવાય લાઇટ ડિપેન્ડન્ટ રજીસ્ટર બરાબર તો તમે આગળ જોયું હતું કે ફોટો વોલ્ટેક સેલ તો ફોટો વોલ્ટેક સેલમાં શું હતું તમે પ્રકાશ ની તીવ્રતા વધારો તો માઇનોરિટી ચાર્જ કેરિયરમાં વધારો થાય અથવા તો એના એની સંખ્યામાં વધારો થાય હવે માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યામાં વધારો થાય તો પછી કરંટમાં વધારો થાય કરંટમાં વધારો થાય એટલે વાહકતામાં વધારો થાય વાહકતામાં વધારો થાય એટલે રજિસ્ટરમાં ઘટાડો થાય તમને ખ્યાલ છે કે રજિસ્ટરમાં ઘટાડો થાય એટલે કરંટમાં વધારો થાય તો અહીંયા એ જ કન્સેપ્ટ છે કે તમે પ્રકાશ આપાત કરશો તો પ્રકાશ આપાત કરશો એટલે તમારો કરંટમાં વધારો થશે એટલે ઓટોમેટિક તમારા રજિસ્ટરમાં ઘટાડો થશે બરાબર તો અહીંયા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન આપેલી છે કે એલડીઆર ફોટો કન્ડક્ટિવ સોરી ફોટ એલડીઆર એ ફોટો કન્ડક્ટિવ ઇફેક્ટ પર કાર્ય કરે છે એટલે કે જ્યારે એના ઉપર લાઇટ પડે છે ત્યારે તેની ભાગતામાં વધારો થાય છે અને પ્રતિરોધમાં ઘટાડો થાય છે બરાબર આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે એક એવું રજિસ્ટર કે જે લાઇટ ઉપર આધાર રાખે છે અને શું કહેવાય લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર પછી અહીંયા એક રચના આપેલી છે ખાલી રચના યાદ રાખવાની આ સિમ્બોલ છે બેમાંથી ગમે એ એક સિમ્બોલ યાદ રાખવાનું બરાબર રજિસ્ટર જે આ હું કહું તો આ યાદ રાખવું સહેલું પડશે બરાબર એક રજીસ્ટર દોરી નાખવાનું એના ઉપર લાઇટ આવે છે બરાબર બે તીર કરેલી છે એ લાઇટ છે હવે અહીંયા રચના આપેલી છે કે અવવાક પદાર્થની ગોળ પાતળી તકતી પર ફોટો કન્ડક્ટિવ મટિરિયલને પાતળી સ્ટ્રીપના સ્વરૂપમાં ઝીકઝક સ્વરૂપે ડિપોઝિટ કરવામાં આવે છે હવે અહીંયા આ જે કાળું કાળું દેખાય છે તે તમને એ કાળા કાળા ઉપર એ કાળું કાળું શું છે તો એ એક અવાક પદાર્થની ગોળ પાતળી ચકતી છે બરાબર અવાક છે ઓ હવે એના ઉપર શું કર્યું છે કે એ કન્ડક્ટિવ મટેરિયલ આપણે એલ્યુમિનિયમ કન્ડક્ટિવ મટેરિયલ હોય ચાંદી કન્ડક્ટિવ મટિરિયલ હોય બરાબર તો એવું કોઈ કન્ડક્ટિવ વાહક મટીરિયલ છે એની એક પાતળી સ્ટ્રીપ બનાવવાની સ્ટ્રીપ એટલે આવી રીતે પટ્ટી બનાવવાની બરાબર એ પટ્ટીને ઝીગાક એટલે કે આવી રીતે ઝીક બરાબર ઝીક એટલે આવી રીતે ઝીગઝાક સ્વરૂપમાં ડિપોઝિટ કરવામાં આવે છે એટલે અહીંયા લગાવવામાં આવે છે બરાબર તો એક કોઈ અવક ચક્તિ છે એના ઉપર કન્ડક્ટિવ મટીરિયલ છે એની પટ્ટી બનાવવાની એ પટ્ટીને તમે ઝીકઝક સ્વરૂપે એ લગાવવાનું બરાબર અને એના ઉપર એક પાતળું પારદર્શક પા પ્લાસ્ટિકનું કવર ચડાવવામાં આવે છે બરાબર અને પછી બે છેડા કાઢવામાં આવે છે બસ આટલી રચના લખવાની છે કે કોઈ એક અવાક ચકતી છે એના ઉપર એક કંડક્ટિવ મટિરિયલની સ્ટ્રીપ બનાવવાની અને એને ઝીઝક સ્વરૂપે ડિપોઝિટ કરવાનું એટલે કે લગાવવાનું બરાબર અને એના ઉપર પ્લાસ્ટિકનું પડ ચડાવવાનું અને બે છેડા કાઢી લેવાના બસ બરાબર હવે પછી શું થશે તો પછી કારે આવશે બરાબર રચના થઈ ગઈ સિદ્ધાંત થઈ ગયું સિદ્ધાંતમાં શું છે કે તમે કોઈ પણ રજિસ્ટર છે એના ઉપર લાઇટ નાખશો એટલે વાગતામાં વધારો થશે અને વાગતામાં વધારો થશે રજિસ્ટરમાં ઘટાડો કરશે તો એ લાઇટ ડિપેન્ડન્ટ રજિસ્ટર છે બરાબર જે લાઇટ ઉપર આધાર રાખે છે પછી રચનામાં રચનામાં તમે જોઈ ગયા કે અવવા એક ચકતી છે એના ઉપર એક કન્ડક્ટિવ મટીરિયલની સ્ટ્રીપ એ ઝીકઝક સ્વરૂપે લગાવવામાં આવે છે એના ઉપર પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે રાઈટ પછી કાર્ય તો કાર્યમાં તમે જોઈ શકો છો કે જ્યારે પણ કોઈ લાઇટ આપવામાં આવે છે બરાબર તો લાઇટ આપશો તો જે એ ફોટો કન્ડક્ટિવ મટિરિયલ છે તમે જે પટ્ટી લગાડેલી છે એ સ્વરૂપે એના ઉપર તમે લાઇટ આપશો લાઇટ આપશો એટલે શું થશે કે એની જે એનામાં જે ઇલેક્ટ્રોન હશે એ ઇલેક્ટ્રોન જે જોડેલા હશે મટેરિયલ છે બરાબર મટેરિયલમાં ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન એ કોલન બોન્ડથી જોડેલા હોય હવે તમે તેને લાઇટ આપશો તો એમાંનો ઇલેક્ટ્રોન એ શું કરશે કે કોલન બોન્ડને તોડી નાખશે તોડીને એ વેલન્સ બેનમાંથી કન્ડક્શન બેનમાં જશે બરાબર અને વેલન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેનમાં ગયો એટલે એ વાહકતામાં વધારો થશે વાહકતામાં વધારો થયો એટલે તમારે રજિસ્ટરમાં ઘટાડો થશે હવે જો એ લાઈટની ઇન્ટેન્સિટી એટલે કે એની તે તીવ્રતા છે એમાં વધારો કરવામાં આવે તો બીજા ઘણા બધા ઇલેક્ટ્રોન એ પોતાના કોલ અન તોડી નાખશે અને ઘણા બધા ઇલેક્ટ્રોન કંડક્શનમાં જશે આવી રીતે વાહકતામાં ઘણી બધી વધારો થશે વાહકતામાં ઘણો બધો વધારો થાય તો રજિસ્ટરમાં ઘણું બધું ઘટાડો થાય બરાબર આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે આ લાક્ષણિકતા છે લાક્ષણિકતામાં તમે જોઈ શકો છો કે આ ઇલ્યુમિનેશન આપેલું છે લ્યુમેન પર મીટર સ્ક્વેર એમાં તમે વધારો કરો એટલે કે આ તીવ્રતા છે લાઇટની તો લાઇટની તીવ્રતા વધારો કરો એમ રજીસ્ટરમાં ઘટાડો થાય અહીંયા દેખાય જ છે બરાબર ઓકે આ ઉપયોગો છે ફાયદા છે ગેરફાયદા છે બરાબર તો આજનો ટોપિક હતો થેન્ક યુ